સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના રણછોડપુરા ગામે ગ્રામજનો દ્વારા 9 મહિના બાદ ફરી ગામમાં આવેલા પ્રાથમિક શાળાને તાળાબંધી કરવામાં આવી. પ્રાંતિજ તાલુકાના જીંજવાનું પેટાપરુ રણછોડપુરા ગામે આવેલ પ્રાથમિક શાળાનો મામલો પુનઃવર્ક કર્યો અને ગ્રામજનો દ્વારા ફરી પ્રાથમિક શાળાના તાળાબંધી કરી 2 દિવસ અગાઉ વધ ઘટના કેમ્પ બાદ જે તે શિક્ષિકા સંગીતાબેન પટેલને પૂર્ણ રણછોડપુરા ગામમાં આવેલા પ્રાથમિક શાળામાં મુકતા ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો હતો અને ગ્રામજનોએ કેમ્પના સ્થળે જઈ જિલ્લા શિક્ષણ અધિકારીને જાણ કરી હતી કે જો આ શિક્ષિકાને અમારી પ્રાથમિક શાળામાં મોકલી આપશો તો અમે શાળાની તાળાબંધી કરીશું. જેને લઈ શિક્ષિકાની વધઘટ કેમ્પનું પુનઃ રણછોડપુરા પ્રાથમિક શાળામાં પુનઃ મુકાતા આજે રણછોડપુરા ગ્રામજન દ્વારા ગામમાં આવેલ પ્રાથમિક શાળાને શાળા ખુલવાના સમયે ગ્રામજનો દ્વારા શાળાને તાળાબંધી કરી અને શિક્ષિકાની અન્ય જગ્યાએ બદલી કરવા માંગ કરવામાં આવી રહી છે. અગાઉ ઉઘડતી શાળાએ અમે શિક્ષણ નબળું હતું એના માટે અમે જે તારાબંધી કરેલી તેમાં શિક્ષણ અધિકારી તાલુકાના જિલ્લાના બધા ભેગા થયા. 3 કલાકની જહેમત બાદ સમાધાન લીધેલું. એમને અમને ડીપીઓએ આશ્વાસન આપ્યું કે 3ની બદલી કરી આપીશું, બદલી ના કરી આપો તો ફરી તારાબંધી કરશો, કરી દેજો એવું અમને આશ્વાસન આપેલું. પણ 8 મહિના એમને બીજી શાળામાં મૂકી દીધો અને ફરીને તાલુકા કેમ્પમાં એમને કહેલું કે બદલી કરી આપશું, પણ બદલી કરી આપી નથી અને તાલુકાનો કેમ્પ થઈ ગયો અને ફરી ઓર્ડર તો એમને અહીંયા જ આપ્યો છે. એટલે બધા ગ્રામજનો વાલીઓને થઈને અને તારાબંધી કરી છે. ફરીથી તારાબંધી કેમ કરી? એ એમને બદલી ના આપી એટલે કરવી પડી. અમારા ગામમાં શિક્ષણ નબળું હોવાના કારણે આગળ શિક્ષકોની બદલી માગી હતી, બરાબર. ફરી પાછું એના એ બેન મૂકોણ્યા, બરાબર. એટલે એ વખત જિલ્લા અધિકારી આવેલા અને કીધેલું કે ભાઈ કે તમારે શિક્ષકો બદલવામાં આવશે અને 3 શિક્ષકો બદલેલા. આજે પાછું અત્યારે પાછું એના એ જો શિક્ષિકા અહીંયા મૂકોણ્યા હોય તો અમે વાલીઓ એમ કે આ માગે છે કે ભાઈ કે મારો છોકરો એ ત્યાં ભણાવો નહીં વણાથી. પછી એમ કે એક તો શિક્ષણ જ નબળું છે એના કારણે. અને એ વખત શિક્ષણ અધિકારી કીધેલું કે હું તમારા હંગાથી કોઈ ચીટિંગ નહીં કરું અને તમને વ્યવસ્થિત શિક્ષક મૂક્યા લે. અને આજે પ્રશ્ન એના એ જ ઊભો થયો તો 8 મહિના થયા તો કોઈ કાર્યવાહી થઈ નહીં અને એના એ જ પાછું જો ફેલ્યો થયું હોય તો કોઈ મતલબ નહીં આ સ્કૂલ ગમમાં ચાલુ રાખવાનું. અને અત્યારે હાલ અમારું કહેવું એવું છે વાલીઓનું કે ભાઈ કા મારે એના હાથે છોકરો ચોખ્ખું કહેશે કે ભાઈ અમારે ભણવું નહીં અને વાલીઓ એમ કહેશે કે અમારે ભણાવો નહીં, ખોટો ટાઈમ પાસ કરાવો નહીં છોકરોને. કો તો વ્યવસ્થિત મને શિક્ષક આપ, કો તો પછી સર્ટી આપ. સંજય રાવલ સાથે KTV ન્યૂઝ ગુજરાતી પ્રાંતિજ.